હવે બાળ દોસ્તો આ પ્રકરણ 16 મારું ઘર એનો આપણે બીજો આગળનો પાઠ ભણીએ તો માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાનમાં રાખવું પડે તો માટીના બનાવેલા મકાનની દિવાલો પણ શેની બનેલી હોય છે માટીની બનેલી હોય છે એટલા માટે આવી દિવાલોને સમયાંતરે શું કરવું પડે છે લીપડ કરવું પડે છે અને વધારે વરસાદના સમયે માટીના ઘરને નુકસાન થઈ શકે છે જો વધારે વરસાદ આવે તો માટીના ઘરને નુકસાન થઈ શકે છે પૂર અને વરસાદના સમયે માટીના મકાન પડી પણ શકે છે જ્યારે વધારે વરસાદ આવે એટલે પૂર આવે તો પૂર અને વરસાદના સમયે જે માટીના મકાન હોય એ પડી પણ શકે છે કારણ કે જે માટીના મકાન હોય છે તેની દિવાલો પણ શેની હોય છે માટીની હોય છે એટલે વરસાદમાં માટીનું ધોવાણ થાય છે અને માટી પીગળી જાય છે ત્યારે વરસાદ એટલે મકાન પડી પણ શકે છે માટીના મકાનમાં જીવજંતુઓનો ડર રહે છે જ્યાં અમુક જીવજંતુ એવા છે જે માટીની પોલમાં એની બખોલમાં પણ રહેતા હોય છે એટલે જીવજંતુનો ડર વધારે લાગે છે માટીના બનેલા મકાનો કાચા હોવાથી ચોરી અને લૂંટફાટનો પણ ડર રહે છે માટીના મકાનો છે એ કાચા ન હોય છે એટલે ચોરી અને લૂંટફાટનો પણ ડર રહે છે હવે આપણે આગળ જોઈએ કાશીરામે બધાને કહ્યું હવે કાશીરામનો વારો આવે છે શું કહે છે કાશીરામ જોઈએ આપણે તો હું રાજસ્થાનથી આવું છું કાશીરામ કહે છે કે હું રાજસ્થાનથી આવું છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ખૂબ જ ગરમી હોય છે વરસાદ ઓછો પડે છે જેના લીધે ખૂબ જ વધારે ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ કાશીરામ કહે છે કે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો પણ ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે જો અહીંયા આપણે આ કાશીરામનું મકાન આપણે અહીંયા જોઈ શકીએ છીએ તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું એટલે કે જેવા ભૂપેનના જૂથોએ કહ્યું હતું એવી જ રીતે આપણે હવે બધા જૂથોએ પોતાના મકાન વિશે કહ્યું પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો હવે બધાનો પરિચય બધાએ આપી દીધો કે હું મારું નામ આ છે હું આ ગામથી આવું છું અમારા ત્યાં દેશમાં વરસાદ ઓછો પડે છે કે વધારે પડે છે અમારા ઘરનું બાંધકામ આવી રીતનું હોય છે આવો રીતે બધાએ બધાનો પરિચય આપી દીધો પછી હવે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા બાળકોએ બધાના જે અલગ અલગ જેમને પ્રવૃત્તિ કાર્યક્રમ ચાલુ થયો એમાં અલગ અલગ નૃત્ય ચાલુ રજૂ કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા એટલે એમની ભાષામાં લોકગીતો પણ રજૂ કર્યા દરેકને બદામ અને ઇલાયચી સાથે કશ્મીરનું પીણું એટલે કે કાહવા એનું અપાયું જે કશ્મીરનું પીણું છે એને એ પીણું એટલે કાહવા અપાયું અમે ખૂબ જ મજા આવી એને ખૂબ જ મજા માણી એ લોકોને મજા આવી પછી સાંજે અમે દાલ સરોવર ગયા સાંજે બધા ફરવા ગયા બહાર ગયા દાલ સરોવર ગયા અમે નાવડીમાં બનેલું ઘર નાવડીમાં બનેલું ઘર આ પ્રશ્ન આપણે નાવડીમાં જે બનેલું ઘર હોય એને શું કહેવાય હાઉસ બોટ જોયું અમે શિકારામાં બેઠા અને તેઓ તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હડસેલા માર્યા અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનારા જોયા જો અહીંયા આ દાલ સરોવર છે અને અહીંયા આ જે પાણીમાં તમને બોટ દેખાય છે તે હાઉસ બોટ છે તો હવે આ હાઉસ બોટ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે જોઈએ આપણે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે જે હાઉસ બોટ છે આ ચિત્રમાં તમને દેખાય છે સ્ક્રીન પર તો આ હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે એનો આ પ્રશ્ન છે તો એનો જવાબમાં આવશે બીજા મકાનો એક જગ્યાએ સ્થિર રહે છે જેવી રીતે આપણું ઘર મારું ઘર તો મારું ઘર આપણે એક જ જગ્યાએ સ્થિર રહે છે જેને ટાયર કે કશું કંઈ છે નહીં કે એ એક જગ્યાએથી ખસીને બીજા ગામ કે બીજી જગ્યાએ જઈ શકે તેવું થઈ શકતું નથી જ્યારે હાઉસ બોટમાં એક જગ્યાએ સ્થિર રહે છે બીજા મકાનો એક જગ્યાએ સ્થિર રહે છે પરંતુ હાઉસ બોટ એક જગ્યાએ સ્થિર રહેતું નથી પરંતુ હાઉસ બોટ એક જગ્યાએ એવું ઘર છે જે પાણીમાં તરતું હોય છે તો આ હાઉસ બોટ છે એ પાણીમાં તરતું હોય છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તરતું રહે છે હવે પ્રશ્ન આગળ જોઈએ આપણે શું તમને એવા ઘરમાં રહેવું ગમે છે કેમ
तो શું કહે છે કે હાઉસ બોટ છે, હાઉસ બોટ જેવા બોટના ઘરમાં તમને રહેવું ગમે છે કેમ? હા, મને આ પ્રકારના ઘરમાં રહેવું ખૂબ જ ગમે છે, કારણ કે હાઉસ બોટમાં સવારી કરતા કરતા માછલી, પાણી, વૃક્ષો, પહાડ વગેરે જોવાની ખૂબ જ મજા આવે છે. હાઉસ બોટમાં બેસી સરોવરની સૈરગાહ કરવાની આનંદ જ કંઈક અનેરો હોય છે. હાઉસ બોટમાં રહેવું તો બધાને ગમે. હાઉસ બોટમાં આપણે તરતા તરતા હાઉસ બોટ જાય છે જ્યાં આપણે પાણી જોઈ શકીએ, વૃક્ષો, પહાડ, ઘણી બધી અલગ અલગ પ્રકારની માછલીઓ, આવું બધી જોવાની કેવી ખૂબ જ મજા આવે. મજા આવે ને બાળ દોસ્તો? તો તમને પણ આવા ઘરમાં રહેવું ખૂબ ગમે ને? તો હાઉસ બોટમાં બેસીને સહેલ કરવાની એની મજા જ કંઈક અલગ હોય છે. હવે ચિત્રો જુઓ અને જોડો. તમને અહીંયા ચિત્ર આપેલા છે જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ ચિત્રને આપણે ચિત્ર જુઓ અને જોડવાનું છે. તો હવે આપણે આને ચિત્ર જોડી અને જોડકા જોઈએ. પહેલું તમને આપેલું છે એને શું કહેવાય, બરફનું ઘર, એને કહેવાય ઈગ્લુ. પછી બીજા નંબરનું ચિત્ર છે તમને, એ તો તમને બધાને ખબર જ હશે શેનું છે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો શેનું છે? હાઉસ બોટનું. તો એ હાઉસ બોટને આપણે અહીંયા હાઉસ બોટ લખેલું છે એની સાથે જોડીશું. પછી ત્રીજા નંબરનું ચિત્ર છે એ ઝાઝી બધી માળવાળું છે, એને શું કહેવાય આપણે, બહુમાળી મકાન. પછી ત્રીજા નંબરનું છે બંને બાજુ બાંધેલું છે અને કાપડ જેવું દેખાય છે, એને કહેવાય છે તંબુ. તો એને તંબુ સાથે જોડીશું. પછી છે જે અહીંયા ઝૂંપડી જેવું દેખાય છે, તો એ ઝૂંપડી છે, એને ઝૂંપડી સાથે જોડીશું. આવી રીતે અહીંયા આપણે જોડકા જોડીશું. જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પછી તેનાથી આગળ આવે છે તમે જોયેલા ઘર અહીં દૂર. વિદ્યાર્થી મિત્રો, તમે જે ઘર જોયેલા હોય, તંબુ જોયેલો હોય, પછી બહુમાળી મકાનો જોયેલા હોય, ઝૂંપડપટ્ટી વાળા મકાનો જોયેલા હોય, એવી રીતે તમે જે મકાનો જોયેલા હોય તે ઘર તમારે અહીં દોરવાના છે. પછી તેનાથી આગળ છે તમારું ઘર જે વસ્તુથી બનેલું જ હોય તેના પર ખરાની નિશાની કરો. એટલે તમારું ઘર શેનાથી બનેલું છે, ઘાસનું બનેલું છે, શાણનું બનેલું છે, લાકડાનું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂના પથ્થર, વાંસ, ઈંટો, કાચ અને પથ્થર, આ આપેલા છે. તો તમારું ઘર શેનું બનેલું હોય છે? હા, માનો કે બને રેતીનું બનેલું હોય છે. રેતીની રેતીથી તો સિમેન્ટ આવે, લોખંડ, કાચ, પથ્થર એવી રીતે બનેલા હોય તો સિમેન્ટ નીચે ખરાની નિશાની કરવાની. પછી તમારા ઘરમાં કાચની બારીઓ હોય તો એના નીચે ખરાની નિશાની કરવાની. પછી પથ્થરનો ઉપયોગ થયો હોય તો એના નીચે. ટૂંકમાં તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના નીચે તમારે ખરાની નિશાની કરવાની છે, અને જે વસ્તુથી જે વસ્તુનો ઉપયોગ ન થયો હોય તેને તેના નીચે ખરાની નિશાની કરવાની નથી, એને એમ નામ રહેવા દેવાનું છે. જે વસ્તુનો ઉપયોગ થયો હોય માત્ર ને માત્ર એના નીચે જ ખરાની નિશાની કરવાની છે. તમારા પાડોશી ઘરો જુઓ તે શાના બનેલા છે તેની યાદી બનાવો. તમારા આજુબાજુ પાડોશીના ઘર શાના બનેલા છે તે જોવાના છે અને તેની યાદી બનાવવાની છે. હા, માનો કે બની શકે તમારા પાડોશી ઘરમાં રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું, ઈંટ, કાચ, પથ્થર વગેરેના બનેલા હોઈ શકે છે. તો તમારા પાડોશી ઘર તમારે જોવાના છે તે શાના બનેલા છે તેની તમારી યાદી આ અહીંયા બનાવવાની છે. પછી ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનો અહીં સંગ્રહ કરો. જે ઘર બનાવી છે એ વસ્તુમાં નમૂનાનો તમારે સંગ્રહ કરવાનો છે. તો એક ચિત્ર દ્વારા હું તમને બતાવું. તો બાળ દોસ્તો, જ્યાં તમારે ઘરની વસ્તુનો સંગ્રહ કરવાનો છે તે તમે આ પ્રકારે કરી શકો છો. પહેલા નંબરના ચિત્રમાં ઈંટ છે, રેતી, પછી અહીંયા લેલું એમાં જે સિમેન્ટ છે એ, પછી લોખંડના સરિયા, આવી રીતે તમે અલગ અલગ પ્રકારની વસ્તુનો સંગ્રહ આ
ચિત્રના નમૂના દ્વારા તમે સમજી શકો છો। તો બાળ દોસ્તો હવે આપણે એનાથી આગળ ચાલો આપણે ઈંટ બનાવીએ। માટી એકઠી કરો, માટી તમારે એકઠી કરવાની છે, તેમાં પાણી ઉમેરી માટી ગૂંદો। માટી લેવાની છે, તેમાં પાણી નાખવાનું છે, પાણી નાખીને પછી એ માટી તમારે ગૂંદો, એટલે કે બધી પાણી અને માટી ભેગી કરીને ગૂંદવાની છે। ખાલી દીવાસળીની પેટી ભરો, પછી એક દીવાસળીની પેટી લેવાની છે ખાલી આપણે, એમાં એ માટી જે છે એ દીવાસળીની પેટીમાં ભરવાની છે અને દબાવો। માટી દીવાસળીની પેટીમાં ભરી એને દબાવવાની છે, પછી ત્યારબાદ એને સુકાવા દેવાની છે। સુકાઈ જાય પછી એમાંથી કાઢવાની છે। તમારી નાની ઈંટ તૈયાર છે। માટી લેવાની છે, એમાં પાણી નાખવાનું, પાણી નાખીને માટી ગૂંદવાની છે, પછી દીવાસળીની પેટી લેવાની। દીવાસળીના પેટીમાં તમે જે માટી ગૂંદી છે એ માટી એમાં ભરવાની દીવાસળીની પેટીમાં, પછી તેને દબાવવાની અને સુકાવા દેવાની। સૂકી જાય પછી તેમાંથી કાઢી લેવાની, એટલે તમારી નાની ઈંટ તૈયાર છે। તમારી બનાવેલી ઈંટને રંગ કરો। હવે એને આપણે રંગ કરવાનું છે, તેમના પર તમારું નામ લખો, તેના પર તમારું નામ લખવાનું છે। બધી ઈંટોને રંગ કરવાનું છે, ઉપયોગમાં લો અને આ ઘરના છાપરાને સજાવો। પછી છે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો, એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો। તો બાળ દોસ્તો અહીંયા આ આપણું પ્રકરણ 16 મારું ઘર છે આપણે અહીંયા પૂર્ણ થાય છે। મને આશા છે કે તમે બધાએ મારી સાથે સાથે તમારી પાઠ્યપુસ્તકમાં સરસ મજાના પ્રશ્નો પણ લખ્યા હશે। તો બાળ દોસ્તો હવે